जगविख्यात सोमनाथ मंदिर ट्रस्ट ने वेबसाइट का दुरुपयोग करीने ऑनलाइन बुकिंग करवा इच्छुता यात्रिकों ने लूटती गैंग ना सभ्य ने गिर सोमनाथ एलसीबीटी में राजस्थान ना भरतपुर जिलाना अंतरियाल गांव माथी झड़पी पारी ने ऑर्गेनाइजेशन क्राइम नो पर्दाफाश कर्यो छे। झड़पायेला आरोपीओ 1.91 लाख ऑनलाइन ठगाई करिया ने कबूलात आपी छे। तो आ गैंग द्वारा अत्यार सुधी में अंदाजे 174 प्रवासियों पास बुकिंग ना नामे 33.38 लाख की छेतरपिंडी आची होवानुं पुलिस तपास में सामे आव्युं छे। आ गैंगना वधु सागीरतो पकड़ी पाड़वा पुलिसे कवायत हाथ धरी छे। आ ऑनलाइन फ्रॉड ना पर्दाफाश अंगे माहिती आपता जिला पुलिस वड़ा मनोहर सिंह जाडेजाए जणावेल के सोमनाथ महादेव ना दर्शनार्थे आवता प्रवासीओ सोमनाथ ट्रस्ट ना महेश्वरी लीलावती सागर दर्शन अतिथि गृह में रोकाण अर्थे ऑनलाइन रूम बुक करावा वेबसाइट पर सर्च करता होय छे। जेमां गत तारीख 30 सप्टेम्बर ना रोज अजाण्या शख्सोए सोमनाथ ट्रस्ट ना अतिथि गृह में बुकिंग माटे फेक वेब पेज बनावीने तेमां पोतानुं फोन नंबर तथा बैंक एकाउंट नो उपयोग करीने एक प्रवासी पासेथी बुकिंग करावाना बहाने कुल रूपया 24,195 नी रकम ऑनलाइन ट्रांसफर करावी लईने छेतरपिंडी करी हती। आनी जाण थता सोमनाथ ट्रस्ट द्वारा फरियाद करवामां आवता पुलिसे साइबर फ्रॉड नो गुनो नोंधीने तपास हाथ धरी हती। વધુમાં આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે એલસીબી પીઆઈએસએસ ચાવડા તથા સ્ટાફના રામદેવસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચાવડા નટુભા વાસિયા તમામ પ્રકારનું ટેકનિકલ એનાલિસિસ કરીને ફ્રોડમાં ઉપયોગમાં લીધેલ બેંક એકાઉન્ટની વિગતો એકત્ર કરીને તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામે માલુમ પડતા વલસાડ તેની પૂછપરછ કરતા તેણે પેન્સિલ બનાવવાના સાધનો બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લિંક મળે જે લિંક ઉપર તેણે એક મોબાઈલ નંબર મળતા તેના ઉપર કોલ કરતા સામેવાળીએ તેને સાથે છેતરપિંડી કરીને તેના નામે ઓનલાઈન બેંક એકાઉન્ટ ખોલીને તેનો દુરુપયોગ કરીને રૂમ બુકિંગના નામે નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડ્યાની હકીકત જાણવા મળતા આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલ હતું। વધુમાં ઓનલાઈન ફ્રોડ કરનાર ટોળકીના સાગીરતો દ્વારા ભારતભરના પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ રૂમ બુકિંગ કરાવવા માટેના એકથી વધારે ફેક વેબ પેજ બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ હતું। શ્રીમાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના મહેશ્વરી લીલાદેવી સાગર દર્શન અતિથિ ગૃહના નામે બનાવવામાં આવી ફેક વેબ પેજની માહિતી મળતા એલસીબી ટેકનિકલ સર્વેલન્સના હેડ ભૂપેન્દ્રસિંહ એનાલિસિસ કરતા વેબ પેજનું ડોમેન ન્યૂ જર્સી યુએસના ઇન્ટરનેશનલથી બનાવેલ હતું। આ રીતે બે ફેક વેબ પેજ કાર્યરત હોય જેને લીગલી કાર્યવાહી કરીને ડિલીટ કરાવ્યા હતા। બાદમાં ફેક પેજ ઉપરથી મળી આવેલી શંકાસ્પદ મોબાઈલ નંબર તથા IMEIને એનાલિસિસ કરતા તમામ મોબાઈલ નંબરો વેસ્ટ બંગાળ તમિલનાડુ ઓરિસ્સાના હોય અને રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડિંગ તાલુકાના ગઢી મેવાત ગામમાંથી ફ્રોડ કરનાર ટોળકી ઓપરેટ કરતી હોવાનું જાણવા મળેલ હતું। રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો સમગ્ર મેવાત એરિયો ભૂતકાળમાં પણ ઓએલએક્સ ફ્રોડ તથા આવા પ્રકારના ચીટિંગના ગુનાઓ માટે પ્રખ્યાત હોય અને મેવાતના મોટાભાગના લોકો ગેંગ બનાવીને પોતાના કીમિયા અજમાવીને આવા સાયબર ક્રાઇમને આચરતા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલ હતું। જેને આધારે ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ કરતી ગેંગને ઝડપી પાડવા માટે એલસીબી પીઆઈ એએસ ચાવડા પીએસઆઈ બીડી માવધિયા રામદેવસિંહ જાડેજા કનકસિંહ કાકડા લાલજીભાઈ બાંભડિયા સહિતના સ્ટાફની ટીમે દિવાળીના તહેવારોના દિવસો દરમિયાન એક અઠવાડિયા સુધી મેવાત વિસ્તારમાં રોકાણ કરીને સ્થાનિક પોલીસની મદદથી આવા ફ્રોડ કરતા શખ્સોની વિગતો એકત્ર કરી હતી। જેને આધારે પોલીસે ટીમ આરોપીઓને પકડવા ગઢી મેવાત ગામ સુધી પહોંચે અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતું। તેમ છતાં સ્થાનિક પોલીસની મદદ અને આગવી સૂઝબૂઝથી સાયબર છેતરપિંડી ફ્રોડ કરનાર આરોપી રાશિદ સમસુને ઝડપી લઈને તેની કબજામાંથી મોબાઈલ તથા ગુનાને લગતા સાહિત્ય કબજે કરવામાં આવેલ હતા। વધુમાં આરોપી રાશિદ સમસુએ અત્યાર સુધીમાં ભરતભરમાંથી જુદા જુદા પ્રવાસન સ્થળોએ બુકિંગના નામે 11 જેટલા પ્રવાસીઓ પાસેથી રૂપિયા 1,91,206 રકમની ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી। આ સિવાય પણ આવી જ રીતે બુકિંગને નામે સાયબર ફ્રોડનો અંદાજ 174 લોકો ભોગ બનેલ છે જેઓની અંદાજે રૂપિયા 33.38 લાખની રકમ ફ્રોડમાં ગયેલ હોવાની વિગતો પોલીસને જાણવા મળેલ છે। જેથી આ ઓર્ગેનાઇઝ સાયબર ફ્રોડ આચરનારાઓ નેટવર્કમાં વધુ એક આરોપી સંડોવાયેલો હોય જેઓને પકડી પાડવા માટે આગળ તપાસ ચાલુ રાખવામાં આવી છે।
આ રીતે સાયબર ફ્રોડ કરતો હતો અને આ ફ્રોડમાં પકડાયેલા આરોપી રાશિદ સૌપ્રથમ અન્ય લોકોને પેન્સિલ બનાવવાના કામે તથા અલગ અલગ કીમિયા અજમાવીને લોકોને છેતરીને ઓનલાઈન બેંક એકાઉન્ટ ઓપન કરીને તેમાં અન્યના નામે ઇસ્યુ થયેલા પોતાના હસ્તકના સિમ કાર્ડ નંબર રજીસ્ટર કરાવતો હતો। त्यारबाद में बैंक अकाउंट पोर्टे हैंडल करीने प्रवासन स्थळना रूम बुकिंग ना फेक वेब पेज बनावा माटे इंटरनेशनल डोमेन खरीदतो हतो। बाद में फेक वेब पेज पर थी फ्रॉड थी बनावेल अकाउंट ना नंबर तथा मोबाइल नंबर दर्शावतो हतो। चौथे प्रवासी गूगल पर सोमनाथ खाते रूम बुकिंग नी साइट सर्च करता सदर फेक वेब पेज पर जोवामां आवतो हतो। અને આ વેબ પેજ મારફત ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી આચરતો અને આ એકાઉન્ટમાં નાણાં જમા થતા તે ઓનલાઈન યુપીઆઈથી તુરંત જ અન્ય ફેક એકાઉન્ટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરીને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એટીએમમાંથી ઉપાડી લેતો હતો। પ્રશ્નના ધ્યાનમાં એવા કિસ્સા આવે છે જેમાં ચેટ દ્વારા વોટ્સઅપ દ્વારા કે મોબાઈલ નંબર દ્વારા લોકોના બુકિંગ માટે છેતરપિંડી થઈ છે। ટ્રસ્ટ દ્વારા એમણે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। એટલે વધુમાં વધુ લોકો ટ્રસ્ટની વેબસાઇટનો જ માત્ર ઉપયોગ કરે અને આ છેતરપિંડીથી બચે એ માટે સૌને ખાસ વિનંતી કરવાની। જે ટ્રસ્ટના અતિથિગૃહો તેમાં જે પૂજાવિધિ ડોનેશન આ બધું જે ઓનલાઈન બુકિંગ થાય છે એ ટ્રસ્ટની એકમાત્ર વેબસાઇટ www.somnath.org પરથી જ થાય છે અને ટ્રસ્ટની આ એક જ વેબસાઇટ છે। એ સિવાય ટ્રસ્ટની જે અહીંયા ગેસ્ટ હાઉસની બુકિંગ ઓફિસ છે સોમનાથ ખાતે અને શાહીબાગમાં જે ટ્રસ્ટની ઓફિસ છે આ બંને ઓફિસથી ઓફલાઈન બુકિંગ પણ કરવામાં આવે છે। આ સિવાય ટ્રસ્ટ દ્વારા અન્ય કોઈ પણ રીતે ગેસ્ટ હાઉસનું બુકિંગ કે ડોનેશન અથવા પૂજાવિધિ નોંધવામાં આવતી નથી। એટલે શ્રદ્ધાળુઓને ખાસ જણાવવાનું કે ગેસ્ટ હાઉસના રૂમના બુકિંગ માટે અથવા તો પૂજાવિધિના બુકિંગ માટે ટ્રસ્ટની વેબસાઇટનો જ ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરે। અમારી પાસે 10 દિવસ પહેલા એક ફરિયાદ આવી હતી કે સોમનાથ મંદિરના જેટલા રેસિડેન્સ એરેન્જમેન્ટ અહીંયા છે લીલાવતી ગેસ્ટ હાઉસ કે સાગર દર્શન કે જે પણ છે ત્યાં લોકોને ઓનલાઈન બુકિંગ કરી અને પેમેન્ટ પણ લોકોએ ઓનલાઈન કરી દીધું છે અને ત્યાર પછી જ્યારે અહીંયા ફિઝિકલી માણસ આવે છે ત્યારે એને અહીંયા બુકિંગ હોતું નથી। એટલે એક પ્રકારનો સાયબર ફ્રોડ ની અમારી પાસે વિગત આવી હતી। ત્યાર પછી તાત્કાલિક અમે FIR દાખલ કરી મંદિરના જનરલ મેનેજરની જે FIR અમે લીધેલી અને ત્યાર પછી જેવી કારણ કે બાબત ખૂબ ગંભીર હતી અને સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલી હતી એટલા માટે થઈને અમે ખૂબ ગંભીરતાથી 4 ટીમો અલગ અલગ બનાવી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની LCB SOG અને એમને એમાં લગાવી દીધા હતા ડિટેક્શન માટે। ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ પછી અમને એવી વિગત મળી કે આ જે ટીમો છે એ બધી રાજસ્થાનના ભરતપુર ડિસ્ટ્રિક્ટમાંથી ઓપરેટ કરી રહી છે। ત્યાર પછી અમારી 20 વર્ષના દિવસે જ અમારી એક ટીમ અહીંયાથી ભરતપુર ગઈ ત્યાંના લોકલ પોલીસ SP સાહેબ એમના એડિશનલ SP એમની સાથે અમે કોઓર્ડિનેશન કરી ભરતપુરનું જે ગામ છે એ ભરતપુર ડિસ્ટ્રિક્ટ છે એના ગામમાં મેવાતમાં અમે રેડ પણ કરી અને 2 રેડ કર્યા પછી આરોપી અમે અને એની સાથેનું એનું મટીરિયલ એનું સાહિત્ય એ બધું લઈ આવ્યા છીએ। એના 2 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। આ જ તપાસમાં અમે એના પહેલાં કારણ કે થોડી ઘણી વિગતો નવસારીથી પણ મળેલી એટલે એક આરોપીને અમે પૂછપરછ માટે લઈ આવેલા એની પણ પૂછપરછ ફરીથી અમે કરીશું અને આખો જે ફ્રોડ છે એ અમે એક્સપોઝ કરવામાં સક્સેસફુલ રહ્યા છીએ। આમાં એમો એવી છે આરોપીની કે પહેલાં પોતે કોઈ નોકરીના નામે આનો જે મુખ્ય આરોપી છે એ ગુજરાતમાં JCB ઓપરેટર તરીકે કામ કરી ચૂક્યો છે મેવાતનો જ છે અને એ પરત જતો રહ્યો છે પોતાના વતનમાં। એ નોકરીના બહાને પહેલાં તો ઇન્ટરનેટ ઉપર જાહેરાત આપે છે અને એના આધારે એના બધા ડોક્યુમેન્ટ એ મેળવી લે છે નોકરી આપવાના બહાને। ડોક્યુમેન્ટ મેળવ્યા પછી કોઈને કોઈ કારણસર એને બેંક એકાઉન્ટ ખોલાવે છે। બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી એનું ATM કાર્ડ એની ચેકબુક બધું પોતે કંઈક વેરિફિકેશન માટે જરૂર છે કંપનીમાં જેમાં નોકરી એને આપે છે એમાં એમ કરીને દરેકનું ATM અને ચેકબુક મેળવી લે છે। ત્યાર પછી એના મોબાઈલ નંબરથી પોતાના મોબાઈલ નંબરથી અને આ બેંક એકાઉન્ટ લિંક કરી દે છે નવું એક ડોમેન ખરીદે છે જેમાં એ ડોમેનમાં ઘણા બધા ખાલી સોમનાથમાં જ આ થયું છે એવું નથી સોમનાથ મંદિર ઉપરાંત ઘણા બધા બીજા પ્લેસીસ બીજી હોટેલ્સ રિલિજિયસ પ્લેસીસ ઓલ ઓવર ઇન્ડિયામાં એ અલગ અલગ જગ્યાએ એક ડોમેન ખરીદે છે ફેક વેબસાઇટ બનાવે છે જેનું ગૂગલ સાથે લિંક આપે છે
અને ત્યાર પછી એમાં જે જે બુકિંગ કરાવે બધા પૈસા આમાં જાય છે. અમારા એસ્ટિમેટ મુજબ પર ડે લગભગ 1 લાખ રૂપિયાનું એનું વિડ્રોવલ એટીએમમાંથી બેંકોમાંથી હતું. એટલે ખૂબ મોટા પાયે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ફેલાયેલું નેટવર્ક છે. હજી આમાં ઘણા આરોપી અમારે પકડવાના બાકી છે. મંદિરને રિલેટેડ જે ફ્રોડ થયો હતો એમાં અમને 2 એકાઉન્ટ મળ્યા છે, ફેડરલ બેંક અને એક્સિસ બેંક. અમે બંને ફ્રીઝ કરાવ્યા છે. એ ઉપરાંત આમાં ઘણી બધી વિગતો એવી છે જે હજી અમારે મેળવવાની રહેશે. અને આરોપીઓ પણ આમાં, કારણ કે અમને અત્યાર સુધી 1 જ આરોપી રશીદ મળ્યો છે, એ સિવાય બીજા 2 આરોપી અમને વિગતો મળી ગઈ છે અને એની પાછળ અમે ટીમો લગાવેલી છે. આમાં અમે સાયબર ફ્રોડ દાખલ કર્યો છે. આરોપી છે રશીદ સમસુ, એ ગઢી મેવાત કરીને ગામ છે, ડીંગ તાલુકા ભરતપુર જિલ્લાનું. અને એની પાસેથી અમે વિગતો 1,91,000 સોમનાથ મંદિરના ટ્રસ્ટની આજુબાજુના જે સંસ્થાનો છે એમાં એણે જે ફ્રોડ કર્યું હતું એ વિગતો મળી છે. ઉપરાંત એ સિવાય અલગ અલગ જગ્યાએથી ઓલ આખા ભારતમાંથી ટોટલ 33 લાખનું ફ્રોડની વિગતો હજી સુધી અમને મળી છે. મને એવી શંકા છે કે આ સિવાય પણ હજી વધારે વિગતો હશે. પણ જેમ, કારણ કે અમે 10 દિવસના રિમાન્ડ આરોપીને મેળવ્યા છે એટલે જેમ જેમ ઇન્ટ્રોગેશન કરીશું તેમ આગળ વધારે અમને વિગતો મળી છે 10-1 દિવસ પહેલાં. પણ આ કદાચ 2-3 મહિનાથી ચાલે છે. આ એક નવી પ્રકારની એમઓ છે એમની કે જેમાં કોઈ પણ વ્યક્તિ ગૂગલમાં સીધું સર્ચ કરે કોઈ પર્ટિક્યુલર ફેમસ હોટલનું નામ તો આની લિંક એની સાથે હોય અને સીધું જ એમાં જ જાય છે. ધ્યાન જે રાખવાનું છે ટુરિસ્ટ લોકો, ટુરિસ્ટ અને દર્શનાર્થીઓએ, કે ઓફિશિયલ વેબસાઇટ મંદિરની જે છે સોમનાથ.org, અને એ સિવાય બીજા ધાર્મિક સ્થળો જ્યાં જ્યાં પણ લોકોને જવાનું હોય એમાં ઓફિશિયલ વેબસાઇટ સિવાય કોઈ પણ જાતનું બુકિંગ કે ટ્રાન્ઝેક્શન ન કરાવે. આ જ કેસમાં અમને શરૂઆતની જે ફરિયાદ મળી એ 24,000ના ફ્રોડની જ ફરિયાદ હતી. પછી જેમ જેમ અમે ડીપમાં ગયા, પોલીસ ગોતી ગઈ આગળ, તો અત્યાર સુધી 33-34 લાખની અમને અમાઉન્ટ મળી છે. એટલે નાની પણ અમાઉન્ટ હોય, નાની પણ રકમ હોય તો જે પણ નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં એટલીસ્ટ જાણ કરે અને વિગતો આપે જેથી કરીને આવા પ્રકારના બનાવ અટકાવી શકાય. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.